नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल शेख संजय मां आप सबનું હાર્દિક સ્વાગત છે। જો તમે આ ચેનલ પર નવા હો તો સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી કરીને મારી અગત્યની માહિતી તમારા સુધી પહોંચતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં આપણે આદેશની રીત વિશે વાત કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોને છે એ પૂરો જોજો જેથી કરીને તમને આલેખની રીત છે એ સ્પષ્ટ રીતે સમજાય જાય। તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલાના આંકડાશાસ્ત્રના 3 થી 4 વિડિયો મધ્યક કઈ રીતે મેળવો, મધ્યસ્થ કઈ રીતે મેળવો, બહુલક કઈ રીતે મેળવો અને આંકડાશાસ્ત્રની સંપૂર્ણ સમજૂતી છે એ આ વિડિયો છે એની ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટન પર મૂકેલો છે। તો જો એ ભાગ તમે ન જોયા હોય તો તે પણ જોઈ લેવા। વાત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આદેશની રીત। વિદ્યાર્થી મિત્રો, આ રીતને આદેશની રીત શા માટે કહેવામાં આવે છે? કારણ કે અહીંયા એક ચલની કિંમત છે એ અન્ય ચલના સ્વરૂપમાં મેળવીને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવામાં આવે છે, તેથી આ રીતને આદેશની રીત કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત રીતે સમજજો। આદેશની રીતમાં સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો કે તમને જે બે સમીકરણ આપેલા હશે એને ક્રમ આપો, સમીકરણ 1 અને સમીકરણ 2। ત્યારબાદ સમીકરણ 1 અને 2 માંથી x અથવા તો y ને શું બનાવવાનો છે કરતા ખાસ ધ્યાન આપજો, શું કરવાનું છે, સમીકરણ 1 અને સમીકરણ 2 બંને માંથી કોઈ પણ ચલને x ને કરતા બનાવો તો પણ ચાલશે, y ને કરતા બનાવો તો પણ ચાલશે। આપણે સમીકરણ 1 માં x ને કરતા બનાવતા ખાસ ધ્યાન આપજો શું કરવાનું છે, સમીકરણ 1 માં x ને કરતા બનાવવાનું છે। અહીં ધ્યાન આપજો, x ને કરતા બનાવો એટલે y છે બરાબર ની બીજી બાજુ જશે તો કેવો થઈ જશે -y। આને તરત છે એ સમીકરણ નંબર કેટલું આપવાનું, 3। ખાસ ધ્યાન આપજો, પહેલો સ્ટેપ શું કરવાનું છે, સમીકરણ 1 માંથી અથવા તો સમીકરણ 2 માંથી x ને અથવા y ને શું બનાવવાનો છે કરતા, અને કરતા બની જાય એટલે આને સમીકરણ નંબર શું આપવાનું છે, 3। હવે તમારે સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકવાની, સમીકરણ 2 માં, એટલે કે તમે જે કરતા બનાવ્યો હોય e સિવાયના સમીકરણમાં। આપણે કરતા કયા સમીકરણમાં બનાવ્યો, પહેલા સમીકરણમાં, તો કિંમત કયા મૂકવાની, સમીકરણ 2 માં। સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં કિંમત મૂકો, x ને જગ્યાએ કેટલા મૂકવાનો, સમીકરણ 3 આવું છે x - y = 4, x ની જગ્યાએ કેટલા મૂકવાના, 14 - y - y = 4। આપણે x ની જગ્યાએ કેટલા મૂક્યા, 14 - y। હવે જો -y અને -y ઓછે ઓછે વત્તા y વત્તા y એટલે કેટલા થશે, 2y, એટલે કે 14 - 2y = 4। હવે તો 14 + છે બરાબર ની બીજી બાજુ જશે તો માઇનસ, તેથી -2y = 4 -14। હવે જો 4 -14 એટલે નાનામાંથી મોટા બાદ કરશો એટલે જવાબ કેવો આવશે, માઇનસ, તેથી -2y = કેટલું થશે, -10। માઇનસ માઇનસ બંને બાજુ ઉડી ગયા, બે ગુણાકારમાં છે બરાબર ની બીજી બાજુ જશે તો શું આવશે, ભાગાકારમાં, એટલે y = 2 5 ને 10, y = કેટલા આવશે, 5। હવે y = 5 આવે એને તમે શું આપશો, સમીકરણ નંબર 4। હવે સમીકરણ 4 ની કિંમત તમે જ્યાં કરતા બનાવ્યો હોય ત્યાં મૂકવાના, એટલે લખવાનું સમીકરણ 4 ની કિંમત કિંમત સમીકરણ 3 માં મૂકતા 4 ની કિંમત 3 માં મૂકતા એટલે સમીકરણ 3 આપણે અહીંયા લખીએ છીએ x = 14 - y y = કેટલા આવ્યા, 5,
एक्स बराबर 14 माइनस 5 એટલે x બરાબર કેટલા આવ્યા 9 x બરાબર 9 અને y બરાબર 5 કોઈ પણ સમીકરણમાં મૂકો જો તમારો જવાબ છે તમારે ચકાસવાનો હોય તો અહીંયા દાખલા તરીકે મૂકો x + y = 14 તો તમે x અને y ની કિંમતનો સરવાળો કરો એટલે તમને કેટલા થવા જોઈએ 14 તો કે 5 અને 9 કેટલા થશે 14 એટલે આપણો દાખલો કેવો છે સાચો તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ સ્ટેપ ને અનુસરશો તો તમારે કોઈ દિવસ ભૂલ પડશે નહીં કઈ રીતે વિદ્યાર્થી નકર તમને એવું થશે કે શેની કિંમત શેમાં મૂકવી પણ તમારે ખાસ ધ્યાન રાખવાની પહેલા સમીકરણમાંથી x ને અથવા y ને શું બનાવવાનું કરતા પહેલા સમીકરણમાંથી x ને અને y ને કરતા બનાવો એને શું આપવાનું સમીકરણ નંબર 3 સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકવાની 2 માં સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકો એટલે તમને કોઈ પણ એક ચલ ની કિંમત મળશે એને સમીકરણ નંબર શું આપી દેવાનું 4 પછી જો 3 ની કિંમત શેમાં મૂકીતી 2 માં તો 4 ની કિંમત શેમાં મૂકવાની 3 માં સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા અને બીજા ચલ ની તમને કિંમત મળશે તો ગણીએ દાખલા નંબર 2 એક્ઝામ્પલ નંબર 2 ગણીએ અજો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પહેલું સમીકરણ છે વ્યવસ્થિત આપેલું છે s - t = 3 અહીંયા જો ચલ છે ફેરવા છે પહેલા દાખલામાં આપણે ચલ x અને y હતા અહીંયા s અને t તો બીજું સમીકરણ છે એને આપણે વ્યવસ્થિત ગોઠવીએ લસાઅ લઈએ અહીંયા જો લસાઅ લેવો તો તમારે ચોકડી ગુણાકાર 2 / s એટલે કેટલા થશે 2s માઇનસ 3 / t એટલે કેટલા થશે 3t બરાબર હવે જો 2 અને 3 નો લસાઅ છે કેટલો આવશે 6 / 6 તો અહીંયા 2s માઇનસ 3t બરાબર 66 કેટલા થશે 36 આ 6 અહીંયા ગુણાઈ જશે એને આપણે સમીકરણ નંબર આપશું 2 તો જો આપણે સમીકરણ ને પહેલા છે એ વ્યવસ્થિત રીતે ગોઠવું આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 સૌથી પહેલા તમારે શું કરવાનું સમીકરણ 1 માંથી અથવા તો સમીકરણ 2 માંથી x ને અથવા તો y ને શું બનાવવાનો કરતા તો સૌથી પહેલા સમીકરણ 1 માં s ને કરતા બનાવતા સમીકરણ 1 માં s ને કરતા બનાવતા સમીકરણ 1 માં s ને કરતા બનાવો એટલે t છે એ માઈનસ છે બરાબર ની બીજી બાજુ જશે તો કેવા થઈ જશે પ્લસ એટલે શું થશે 3 + t અને તમારે છે કે સમીકરણ નંબર કેટલો આપવું પડશે 3 ખાસ ધ્યાન આપજો પહેલા સમીકરણ માંથી પહેલો ચલ અથવા તો બીજા ચલ ને શું બનાવવાનો છે કરતા કરતા બની જાય એટલે એને સમીકરણ નંબર શું આપવાનો છે 3 પછી સમીકરણ 3 ની કિંમત તમારે શું મૂકવાની છે સમીકરણ 2 માં હવે અહીં લખજો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત 2 માં એટલે કે s ની જગ્યાએ શું મૂકવાનું 3 + t એટલે 2m ના અહીંયા 3 + t - 3t = 36 હવે જો 2 3 6 / 2 / 2 એટલે 2t માઇનસ 3t = 36 હવે અહીં જો અહીંયા વત્તા છે 2s / 3t એટલે 2t / 3t એટલે કેટલા થશે 5t 2t / 3t એટલે 5t અહીંયા બરાબર છે 36 હવે જો 6 + છે બરાબર ની બીજી બાજુ જશે તો માઇનસ 36 - 6 એટલે કે 5t / 30 t ગુણાકારમાં છે 5 સાથે બીજી બાજુ જશે તો ભાગાકારમાં તેથી t / 5 6 30 t / કેટલા આવ્યા 6 એને આપણે શું આપશું સમીકરણ નંબર 4 હવે શું કરવાનું 4 ની કિંમત શેમાં મૂકવાની 3 માં અહીંયા લખો સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા 4 ની કિંમત 3 માં મૂકો એટલે s / 3 / t s / 3 / t તો s / 3 / 6
S બરાબર કેટલા આવશે? 9 સમીકરણ છે અને ચકાસો તો S માંથી 6 t બાદ કરો એટલે કે 9 માંથી 6 બાદ કરો એટલે કેટલા આવશે? 3. આપણો બંને ઉકેલ કેવા છે? સાચા. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે સમજજો, સૌથી પહેલા તમારે શું કરવાનું છે? સમીકરણ 1 માંથી પહેલા ચલ અથવા બીજા ચલને શું બનાવવાનો છે? કરતા પહેલા સમીકરણ 1 અને 2 આપી દેવાનું સાદરૂપ આપીને, ત્યારબાદ ત્રીજું કોને આપવાનું? તો કે કરતા બનાવ્યા પછી એને સમીકરણ નંબર 3, પછી 3 ની કિંમત શેમાં મૂકવાની? 2 માં. એનો જે જવાબ મળે એને તમારે શું આપવાનું? સમીકરણ નંબર 4. પછી સમીકરણ 4 ની કિંમત શેમાં મૂકવાની? 3. જો 2 ની કિંમત 1 માં, 4 ની કિંમત 3 માં. આ રીતે તમને બંને ઉકેલો મળી જશે. હવે જો અહીંયા મિત્રો એક્ઝામ્પલ નંબર 3 ગણ્યા, પણ સૌથી પહેલા જો તમે દરેક છે એમાં પોઈન્ટ જોવા મળે છે, તો આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો સૌથી પહેલા આખા સમીકરણને બંને બાજુ 10 વડે ગુણવા પડશે. કેટલા વડે? 10 વડે. તો અહીંયા લખી શકો તમે સમીકરણ 1 અને 2 ને 10 વડે ગુણતા અહીંયા 10 વડે ગુણશો એટલે કેટલા? 0.2 છે અને 10 વડે ગુણશો એટલે કેટલા થઈ જશે? 2. અને સમીકરણ શું બનશે? 2x વત્તા અહીંયા શું બનશે? 3y બરાબર 13. અને આપણે આપશું સમીકરણ નંબર 1. ત્યારબાદ સમીકરણ નંબર 2 અહીંયા શું બનશે? 4x વત્તા 5y બરાબર 23. અને આપણે આપશું સમીકરણ નંબર 2. જો મિત્રો તમને પહેલા દાખલામાં ડાયરેક્ટ સમીકરણ આપ્યા હતા, બીજા દાખલામાં પણ તમારે સાદુરૂપ આપવું પડ્યું અને દાખલા નંબર 3 માં પણ સાદુરૂપ આપવું પડ્યું. પણ જો તમને ખાલી આદેશની રીત આવડતી હશે, સાદુરૂપ આપતા જો નહીં આવડતું હોય તો પણ તમે દાખલો સાચો ગણી શકશો નહીં. તેથી સાદુરૂપમાં પણ ધ્યાન આપજો. હવે શું કરવાનું છે? સમીકરણ 1 માંથી x ને અથવા y ને શું બનાવવાનો? કરતા. તો અહીં ધ્યાન આપજો, સમીકરણ 1 માં x ને કરતા બનાવતા બનાવો એટલે 2x બરાબર 13 માઇનસ 3y. x ને કરતા બનાવો તો 2 ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં. 13 માઇનસ 3y છેદમાં 2 અહીંયા છે. અને આપણે સમીકરણ નંબર કેટલા આપશો? 3. પછી આપણે શું કરશું? સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકવાની? સમીકરણ 2 માં. બેને લખશો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકવાની છે? 2 માં. એટલે કે 4. x ની જગ્યાએ કેટલા મૂકશો તમે? 13 માઇનસ 3y છેદમાં 2. ત્યારબાદ વત્તા 5y બરાબર 23. હવે અહીંયા આપજો સાદુરૂપ આપો. 2 2 4, 13 2 26 માઇનસ 2 3 6y વત્તા 5y બરાબર 23. હવે અહીંયા આપજો ઓછે વત્તે ઓછા, 6 માંથી 5 જશે તો 1, પણ મોટાની નિશાની એટલે કેટલા આવશે? માઇનસ y બરાબર 23. આ પ્લસ છબી છે, બરાબરની બીજી બાજુ જશે તો માઇનસ. માઇનસ y બરાબર 23 માઇનસ છબી એટલે કેટલા આવશે? માઇનસ 3. માઇનસ માઇનસ ઉડી ગયા, y બરાબર કેટલા આવ્યા? 3. એને આપણે આપશું સમીકરણ નંબર 4. પછી શું લખશું? સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા 4 ની કિંમત y બરાબર કેટલા આવ્યા? 3. આમાં મૂકો એટલે x બરાબર 13 માઇનસ 3, y ની જગ્યાએ 3 છેદમાં 2 એટલે x બરાબર 13 માઇનસ 9 એટલે કેટલા આવશે? 4 ના છેદમાં 2, 2 2 4 એટલે x બરાબર કેટલા આવશે? 2. તો અહીંયા તમને બંને ઉકેલ મળી ગયા, x બરાબર 2 અને y બરાબર 3. અહીંયા તમે કિંમત મૂકશો આમાં તો પણ તમને મળી રહેશે 2 2 4.
અને 3 3 9 9 ને 4 13 ને તમારા બંને ઉકેલ મળી ગયા. ખાસ ને સમજો સમીકરણ 1 અને 2 ને 10 વડે ગુણ્યા, ત્યારબાદ પહેલા સમીકરણમાંથી x અથવા y ને શું બનાવવાનો, કરતા કરતા બની જાય એટલે એને સમીકરણ નંબર શું આપવાનો, 3. સમીકરણ 3 ની કિંમત છે મૂકવાની 2 માં, એટલે તમને કોઈ પણ એક ચલ ની કિંમત મળશે એને સમીકરણ નંબર શું આપવાનો, 4. ત્યારબાદ 4 ની કિંમત છે મૂકવાની 3 માં, એટલે તમને બીજા ચલ ની કિંમત મળી જશે. આગળ દાખલો ચોકડી ગુણાકાર ની રીત જે ટૂંક સમયમાં જ અપલોડ થશે જે તમે છે એ નિહાળજો. આભાર.